વાપીમાં થર્ડ ફેઝ જીઆરડીસીમાં આવેલ વાઇટલ લેબોરેટરી કંપનીઝના પ્લાન્ટમાં આગ લાગતા 7 કામદારો દાઝ્યા છે, જેમાંથી 5 કામદારોને વાપીની ખાનગી હોસ્પિટલ અને 1-1 કામદારોને મુંબઈ સુરત સારવાર માટે રિફર કર્યા છે. તમામની હાલત સ્થિર હોવાનું કંપની સંચાલકે જણાવ્યું છે. વાપી જીઆરડીસીની 3 ફૂલ ફેઝમાં આવેલ વાઇટ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બુધવારે સાંજના સમયે બનેલી આગની ઘટનામાં 7 કામદારો દાઝ્યા હતા, જેમાંથી 5 કામદારોને વાપીની અને 2 કામદારોને મુંબઈ સુરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ કામદારો અંગે હોસ્પિટલના કન્સલ્ટન્ટ જનરલ ડોક્ટર ભરત ગાંધીએ જણાવ્યું હતું કે હરેન્દ્ર બિંદ નામનો કામદાર 32% દાઝ્યો છે, અવધેશ સંપત્તિ 34% દાઝ્યો છે, કાના દાસ 36% દાઝ્યો છે, ભાસ્કર રાય 17% અને વિનોદ ભાગલ 23% દાઝ્યો છે, જ્યારે મુંબઈ અને સુરત હોસ્પિટલ રિફર કરાયા કરેલા કામદારો 56% દાઝ્યો છે, જ્યારે જતીન સુકરિયા 12% દાઝી ગયો છે. તમામની હાલત સ્થિર છે. વાપીમાં સારવાર હેઠળ રહેલા 5 કામદારો મોઢા અને બંને હાથો ભાગે દાઝેલા છે, જેથી તેમની સારવાર ચાલુ છે, તેમજ આગામી 5 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. વાઇટલ કંપનીના કામદારો દાઝ્યાની ઘટના અંગે મેનેજર શંકર બજાજે જણાવ્યું હતું કે કંપનીના સેક્શન યુનિટ નંબર 2માં ફિનિશ સેક્શનનું ફાઇનલ પ્યોરિફિકેશન કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન રો મટીરિયલ નાખતી વખતે ફ્લેશ ફાયર થયું હતું, જેમાં યુનિટમાં કામ કરતા 7 કામદારો દાઝી ગયા છે. કંપનીની તરફથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી તેમની સારવાર કરાવવામાં આવી રહી છે. હાલ તમામ કામદારોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે. ગુજરાતીમાં જ વાત કરું ને, ડોક્ટર ભરત ગાંધી, કન્સલ્ટન્ટ સિનિયર જનરલ સર્જન, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એન્ડ એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જન. ખાસ કરીને કાલે વાઇટલ કંપનીની અંદર એક ફાયર કેસ થયેલો અને તેની અંદરથી 7-1 જેટલા દાઝેલા પેશન્ટ આપણે અહીંયા આવેલા. ઓવરઓલ જે એ પેશન્ટ છે, કેટલા પર્સન્ટેજ દાઝેલા છે, કેટલા અહીંયા સારવાર હેઠળ છે અને કેટલો રિકવરી રેટ છે? ગઈકાલે જે ફેક્ટરીમાં બંસના બનાવ બન્યો હતો અને 7 પેશન્ટ હરિયા હોસ્પિટલમાં કેઝ્યુઅલ્ટીમાં આવ્યા હતા, એમાંથી 1 પેશન્ટને બોમ્બે રિફર કરવામાં આવ્યું છે અને 1 પેશન્ટને સુરત રિફર કરવામાં આવ્યું છે ફોર એડવાન્સ ફોર ધ લાઇન ઓફ ટ્રીટમેન્ટ. અને હરિયા હોસ્પિટલમાં સેમી ડિલક્સમાં 2 પેશન્ટ છે, એક હરેન્દ્રભાઈ કરીને છે, એને 32% છે, અને અવધેશભાઈ કરીને છે, એને 34% છે, અને એ બેવને ફેસ પર પણ બન્સ છે. હવે એ લોકો અત્યારે થોડી કન્ડિશન આમ ઓબ્ઝર્વેશનમાં અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ, જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બન્સની ટ્રીટમેન્ટ ના હોય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે. એ લોકો સભાન છે પણ હજુ થોડું પેઇનના હિસાબે એમને થોડી તકલીફ છે. બીજું વોર્ડ નંબર 5માં કન્હાઈ દાસ કરીને છે, એને 36% છે, એમને પણ ફેસ પર બન્સ છે. ભાસ્કર રાય કરીને એક બીજા પેશન્ટ છે, એને 17% બન્સ છે, અને વિનોદ પાગલ કરીને છે, એને 23% છે, એમને પણ ફેસ પર બન્સ છે. આ બધાની અત્યારે હાલત આમ સ્ટેબલ છે, પણ બન્સ પેશન્ટમાં ઇન્ફેક્શન કે સેપ્ટિસિમિયામાં જવાના ચાન્સ રહે છે આફ્ટર 5-7 દિવસ પછી, તો એ માટે એમની સ્ટાન્ડર્ડ બન્સ ટ્રીટમેન્ટ જે કરવાની હોય છે એ બધી ચાલુ કરી જ દીધી છે, અને પૂરેપૂરું વ્યવસ્થિત ટ્રીટમેન્ટ અને વ્યવસ્થિત સારવાર થાય એ માટે અમે લોકો કાળજી લઈ રહ્યા છીએ.